જો આજે આપણો થર્ડ લેક્ચર છે એમાં આપણે વિદ્યુત ભારને કેવી રીતે કોઈ પણ પદાર્થ પર ચાર્જ કરી શકાય છે એના વિશેની માહિતી આપણે લઈશું બહુ ઇન્ટરેસ્ટિંગ થિયરી છે પણ એના પહેલાં અત્યાર સુધીના આપણે જે પણ ભણી ગયા એ નોર્મલ ઇન્ફોર્મેશન જેવું છે મેં પહેલાં બી કીધું છે તો મીન્સ કે એને એ પોઈન્ટ ટુ પોઈન્ટ યાદ રાખવા જેવું તો કશું છે નહીં પણ એમાંથી કોઈ કોઈ એસક્યુ આપણને પૂછાઈ શકે છે તો આપણે એના આગળ જે ભણી ગયા છે એના એસક્યુ એકવાર રિવાઇઝ કરી લઈએ તો જો આ જે મેં એસક્યુ લખ્યા છે એ તમારે પેલું દર્પણમાં એક ટોપિક પર તે પછી ક્વેશ્ચન આવે છે ને એના ડાયરેક્ટ મેં આન્સર લખ્યા છે તો તમારે હું હમણાં જ્યારે પીડીએફ તમને મોકલીશ ત્યારે એના ક્વેશ્ચન પણ મોકલીશ તો તમારે અહીં મેં ડાયરેક્ટ જવાબ લખ્યા છે તો તમારે શું કરવાનું પહેલાં ક્વેશ્ચન લખવાનું અને પછી એના જવાબો આમાંથી જોઈને લખી કાઢવાના હું તમને એક વાર બતાવી દઉં છું એ આમાં પણ તો જો આ જે ક્વેશ્ચન છે એના મેં આન્સર લખ્યા છે એટલે તમારે તમારી બુક આની પીડીએફ મોકલીશ તો તમારે શું કરવાનું ક્વેશ્ચન લખવાનું પછી આમાંથી આન્સર જોઈને લખવાનું અને શક્ય હોય ત્યાં સુધી અહીં એકવાર તમે સમજી જશો એટલે મોડે લખવાના ટ્રાય કરવાના ક્વેશ્ચન લખવાનું પછી તમને જે જેટલા પણ ક્વેશ્ચનના જવાબ મોડે આવડે એટલા પહેલાં મોડે લખવાના અને જે ના ફાવે એ જ તમારે પીડીએફમાં એના આન્સર જોવાના તો જુઓ અહીં પહેલો જે ક્વેશ્ચન છે શોર્ટ ક્વેશ્ચન એ એવું છે કે થેલ્સ ઓફ મિલેટ્સ નામના વ્યક્તિએ શેની શોધ કરી હતી તો આપણે પહેલા જ જોઈ ગયા કે થેલ્સ ઓફ મિલેટ્સ છે એમણે જ સૌપ્રથમ એવું નો ડાઉટ બહુ બધા લોકોએ ઓબ્ઝર્વ કર્યું હશે પણ જેણે નોંધ કરી અને એને સિન્સિયરલી લીધું કે આ કંઈક થાય છે ને એનો કોઈક અર્થ થવો જોઈએ તો એવો જે વ્યક્તિ હતો એ કોણ હતું થેલ્સ મિલેટ્સ તો એણે શું શું જોયું હતું તેણે જોયું હતું કે જ્યારે આપણે ઊન કે રેશમના કપડાને અબર સાથે ઘસવામાં આવે છે ત્યારે એ જે અબર છે એ શું કરે છે હલકા પદાર્થોને એની તરફ આકર્ષે છે એટલે કે આ પદાર્થને જ્યારે ઘસવામાં આવે છે કાચ જેવો પદાર્થ ઊન સાથે તો એ વિદ્યુત ભારિત બને છે એવું સૌ પ્રથમ નોંધનાર કોણ હતું તો થેલ સો મિલેટ્સ હતું બીજો ક્વેશ્ચન એવો છે કે વિદ્યુતનો ગ્રીકમાં અર્થ શું થાય તો આપણે ભણી ગયા કે વિદ્યુત શબ્દ છે એ એનો ગ્રીકમાં અર્થ થાય છે ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યો શબ્દ તો ઇલેક્ટ્રોનનો અર્થ થાય છે અબર તો અબર પહેલા બધાને આકર્ષતું હતું એને પહેલા એવું લાગતું હતું ખાલી અબર જ આવો ગુણધર્મ ધરાવે છે માટે એણે બળનું નામ છે ઇલેક્ટ્રોન અને એના પરથી ઇલેક્ટ્રોન્સ ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોન નામ આપવામાં આવ્યું અને એના પરથી આપણે ગુજરાતીમાં એને વિદ્યુત તરીકે ઓળખવામાં આવે છે પછી જે તમારો થર્ડ ક્વેશ્ચન છે એ એવો છે કે વિદ્યુત ભાર એટલે શું તે સદિશ રાશિ છે કે રાશિ એ જણાવો તો આ થોડો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે વિદ્યુત ભાર શું છે તો આપણે પહેલા ભણી ગયા કે કોઈ પણ પદાર્થ છે કોઈ પણ પદાર્થ કોઈકને આકર્ષે છે કે અપાકર્ષે છે એનું કારણ શું છે આ બળ કોના આધારે લાગે છે આપાકર્ષણ ને આકર્ષણ તો એ પદાર્થનો જે મૂળભૂત ઘટક છે જેના કારણે આ જે બળ અનુભવાય છે એને આપણે કહી છે વિદ્યુત ભાર તો વિદ્યુત ભારની વ્યાખ્યા આપણે કરવી હોય તો શું કહી શકાય કે પદાર્થનો એવો આંતરિક ગુણધર્મ કે જેના કારણે એક પદાર્થ બીજા પદાર્થ પર આકર્ષી કે અપાકર્ષી બળ લગાડે છે આ ગુણધર્મને વિદ્યુત ભાર કહેવાય છે આકર્ષણ અપાકર્ષણ બળ જેના આધારે લાગે છે પદાર્થનો જે મૂળભૂત ગુણધર્મ છે એ ગુણધર્મને આપણે વિદ્યુત ભાર કહીએ છીએ બરાબર તો વિદ્યુત ભારના કારણે વિદ્યુત બળ લાગે જે આકર્ષી અપાકર્ષી પ્રકારનું છે એ જ રીતે પદાર્થનું જે દ્રવ્યમાન છે એમ દ્રવ્યમાનના કારણે શું લાગે બળ લાગે ઓકે તો વિદ્યુત છે અદિશ જેમ વજન છે છે એમ જ એને દિશા સાથે કોઈ લેવા દેવા નથી પછી તમારો ચોથો જે ક્વેશ્ચન એ વિદ્યુત ભારના બે પ્રકાર છે પ્રકારો કયા વૈજ્ઞાનિકે બતાવ્યા તો આપણે આગળ જોઈ ગયા કે બેન્જામિન ફ્રેન્કલીએ જણાવ્યું કે વિદ્યુત ભારના બે પ્રકાર છે અને એની સંજ્ઞા પ્લસ અને માઇનસ પણ કોણે આપી બેન્જા ફ્રેન્કલી આપી પછી એના પછીનો પાંચમો જે ક્વેશ્ચન છે કે વિદ્યુત ભારિત અને તટસ્થ વિદ્યુતના તટસ્થ પદાર્થો કોને કહેવાય તો વિદ્યુત ભારિત પદાર્થો કોને કહેવાય અને તટસ્થ પદાર્થ કોને કહેવાય તો આપણે નોર્મલી આપણને ખબર છે કે કોઈ પદાર્થ છે એમાં શું હોય છે ભાઈ નોર્મલ પદાર્થ તો એમાં આપણને ખબર છે બહુ બધા પરમાણુઓ હોય છે અને પરમાણુઓ કેવા હોય છે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે કેમ પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ ત તટસ્થ હોય છે તો એના કેન્દ્રમાં રહેલો જેટલો પ્રોટોન હશે એટલા જ ઇલેક્ટ્રોન એની આસપાસ ફરતા હશે બરાબર તો આ પાંચ ઇલેક્ટ્રોન છે તો પાંચ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય પહેલી કક્ષામાં તો બે જ રહે અને પછી આપણે ત્રણ મૂકી દઈએ આ તો એક ઉદાહરણ તરીકે છે તો જેટલા પ્લસ વિદ્યુત ભાર હશે કેન્દ્રમાં એટલા જ માઇનસ વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન ધરાવે છે એટલે પ્લસ ઓર માઇનસ શું થઈ જાય ઝીરો થઈ જાય એટલે આપણો વિદ્યુત પદાર્થ છે આખો તટસ્થ હોય છે તો તટસ્થ પદાર્થ કોને કહેવાય કે જે પદાર્થમાં ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર એ બંને સમાન હોય કે જેથી કરીને એમનો વિદ્યુત ભારનો સરવાળો કેવો થઈ જાય શૂન્ય થઈ જાય તો જે પદાર્થમાં વિદ્યુત ભારો સમાન સંખ્યામાં હોય બે વિરુદ્ધ વિદ્યુત ભારો સમાન સંખ્યાના સમાન સમાન સંખ્યાના હોય માટે એમનો કુલ વિદ્યુત ભાર એ ઝીરો થાય છે માટે આવા પદાર્થને તટસ્થ પદાર્થ કહેવામાં આવે છે વિદ્યુત ભારિત પદાર્થ કોને કહેવાશે તો જે પદાર્થમાં વિદ્યુત ભાર પ્લસ અને માઇનસ વિદ્યુત ભાર છે સંતુલન સ્થિતિમાં ના હોય કાં તો ધન પદાર્થ વધારે પ્રોટોન વધાર હોય કાં તો ઇલેક્ટ્રોન વધાર હોય એવી સ્થિતિમાં આપણે પદાર્થને શું કહીશું વિદ્યુત ભારિત વિદ્યુત ભારિત એટલે એની પાસે વિદ્યુત ભાર છે ચોખ્ખા પ્લસ ઓર માઇનસનો સરવાળો કરતા આપણને ચોખ્ખા ધન વિદ્યુત ભાર કાં તો ઋણ વિદ્યુત ભાર મળે છે એવા પદાર્થને આપણે વિદ્યુત ભારિત પદાર્થ કહીએ છીએ તો અહીં જો અમે લખ્યું છે પાંચમો ક્વેશ્ચન વિદ્યુત પદાર્થ વિદ્યુત ભારિત પદાર્થ કોને કહેવાય જે પદાર્થમાં ઋણ અને ધન વિદ્યુત ભાર સમતોલનમાં અથવા સમાન ના હોય તેવા પદાર્થને વિદ્યુત ભારિત કહેવાશે અને તટસ પદાર્થ કોને કહેવાય જે પદાર્થમાં ધન અને ઋણ વિદ્યુત ભાર સમાન હોય તેના કારણે કુલ વિદ્યુત ભાર છે શૂન્ય બને છે અને આવા પદાર્થને આપણે તટસ પદાર્થ કહીશું પછી બીજો ક્વેશ્ચન છે કે વિદ્યુત ભારનું ધ્રુવત્વ કોને કહેવાય તો વિદ્યુત ભારનું ધ્રુવત્વનું આ વ્યાખ્યા આપણે જોઈ ગયા હતા કે વિદ્યુત ભાર બે પ્રકારના મળે છે પ્લસ અને માઇનસ તો આ બંને વિદ્યુત ભાર છે એ સમાન છે પણ એની એ ગુણધર્મ છે એકબીજાથી વિરુદ્ધ હોય છે માટે જે આ જે ગુણધર્મ છે એને ધ્રુવત્વ કહેવાય એટલે બે પ્રકારના વિદ્યુત ભારો જુદા પડતા ગુણધર્મો ધર્મોને વિદ્યુત ભારનું ધ્રુવત્વ કહે છે પછી જે ક્વેશ્ચન છે એ આવી શકે તમને તો એ છે કે પદાર્થનું વિદ્યુત ભાર આપણે પરખવો છે તેના માટે કયું સાધન વપરાય છે તો આપણે જોઈએ એનું નામ છે ગુજરાતીમાં સોનાના વરખવાળું વિદ્યુત દર્શક અથવા ગોલ્ડ લીફ ઇલેક્ટ્રો સ્કોપ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ છે ને ક્વેશ્ચન છે તમારો આઠમો એ છે કે ઘર્ષણ વિદ્યુતમાં માત્ર ઇલેક્ટ્રોન જ એક પદાર્થથી બીજા પદાર્થ પર સાથી જાય છે ઓકે આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે જ્યારે આપણે ઘર્ષણ કરીએ હે ને કોઈ આ આપણે જેમ કે આ રેશમનું કપડું છે એના સાથે કાચને સળિયો ઘસીએ તો કાચના સળિયા પર ધન વિદ્યુત ભારિત થાય રેશમ ઋણ વિદ્યુત ભારિત થાય તો આવું કેવી રીતે થાય તો આવું જ્યારે ઘસવામાં આવે ત્યારે અહીંનો જે ધન ભાર છે અહીંના જે ઇલેક્ટ્રોન છે ને રેશમના કપડા પર જતા રહે છે એટલે અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ એટલે આ ઋણ ભારિત થયું અને અહીં ઇલેક્ટ્રોન ખૂટવા લાગ્યા એટલે અહીં ટોટલ તો પ્લસ ઓર માઇનસ સરખા હતા ઇલેક્ટ્રોન અહીંથી જતા રહ્યા એટલે પછી સરવાળે અહીં શું રહ્યું ખાલી ધન વિદ્યુત ભારિત હવે શું કે છે માત્ર ખરેખર આપણે કોઈ પણ વસ્તુનું ઘર્ષણ કરીશું કે કોઈ પણ પ્રક્રિયા કરીએ તો ખરેખર હેરાફેરી માત્ર કોની થશે ઇલેક્ટ્રોનની થાય છે પ્રોટોન કોઈ દિવસ એની સ્થાન પરથી ખસતો નથી કેમ નથી ખસતો તો આપણને ખબર છે કે કોઈ પણ પદાર્થનું બંધારણ હોય ને તો એમાં ઇલેક્ટ્રો જે પરમાણુઓ છે એ એના ફિક્સ સ્થાને ગોઠવાયેલા હોય છે કોઈપણનું તમે જ્યારે કેમેસ્ટ્રીમાં ભણશો પદાર્થનું બંધારણ જેમ કે મીઠાનું એકમ સેલ એનએસસીએલનું એકમ સેલ શોધશો બીસીસી બંધારણ ધરાવે છે એફસીસી બંધારણ તો આવા બંધારણોમાં જોશો તો આપણને ખબર છે કે દરેક જગ્યાએ પરમાણુ એક ચોક્કસ પ્રમાણે ગોઠવાયેલા હોય છે તો શું હોય કે આપણા પરમાણુ છે ને જે તે વસ્તુના લેટિસ બિંદુ પર એટલે ફિક્સ જગ્યા પર હોય તો પ્રોટોન એની જગ્યા પરથી હલતો નથી કેમ કે એ એના એ પરમાણુના કેન્દ્રમાં જ છે એટલે પ્રોટોન છે ને એ વ્યવસ્થિત રીતે જકડાયેલો છે જ્યારે ઇલેક્ટ્રોન છે એ કેવા છે કેન્દ્રથી ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર છે દૂર છે એટલે કેન્દ્રથી અહીં જે બળ લાગે છે એ પ્રોટોન કરતાં કેવું છે ઓછું છે એટલે ઇલેક્ટ્રોન સહેલાઈથી બહાર નીકળી શકે અને મોસ્ટલી મુક્ત ઇલેક્ટ્રોન કયા કહેવાય કે જે બાહ્યતમ કક્ષામાં રહેલા હોય એ ઇલેક્ટ્રોન અને બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે એમાં એને કેન્દ્ર સાથેનું જોડાણ ઓછું હોય છે એટલે થોડું બી જોર પડે એટલે શું થઈ જાય એના જે બાઉન્ડ્રી છે એનાથી દૂર થઈને બીજા મટીરિયલમાં જાય એટલે જ્યારે પણ ભલે કોઈક વાર તમને સગવડ સગવડતા પ્રમાણે એ રીતે સમજાવવામાં આવે કે અહીં આ ધન ભારિત થઈ ગયો અને અહીં ઋણ થઈ ગયું એનો મતલબ કે અહીં પ્લસ આ પ્લસ તો હતા ઇલેક્ટ્રોન કેમ અહીં લખ્યું છે ચલો કે ઋણભાર છે એ કેમ ઇલેક્ટ્રોન જ કેમ એકબીજાથી શિફ્ટ થાય છે તો અહીં લખ્યું છે કે પ્રોટોન પર કેન્દ્રનું પ્રબળ ન્યુક્લિયસ બળ લાગે છે કેમ કે પ્રોટોન કેન્દ્રમાં જ રહેલો છે જ્યારે ઇલેક્ટ્રોન એ કેન્દ્રની આસપાસ ગતિ કરતો હોવાથી પ્રોટોનની સરખામણીમાં તેના પર ઓછું બળ લાગે છે આમ આમ ઘર્ષણ ઘર્ષણ માત્ર ઇલેક્ટ્રોન જ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર સ્થાનાંતર કરે છે ઓકે પછી છે ને નવમો ક્વેશ્ચન છે તમારો કે રેશમના કપડ કાપડ અને કાચના સળિયા એમ બંને પર કેવા પ્રકારના વિદ્યુત ભાર એકઠા થાય છે જ્યારે આપણે રેશમનું કપડું અને કાચનો સળિયો બંને ઘસવામાં આવે તો વિદ્યુત ભાર કેવા એકઠા થાય તો આપણે પહેલેથી નામ આપી દીધા છે ભાઈ મેં પહેલા બી કીધું કે અહીં પ્લસ હોય તો અહીં ઋણ પણ હોય પણ એકવાર જેમ કે તમારું નામ છે કોઈ પણ નામ છે સપોઝ ગીતા નામ છે તો ગીતાવાળા ગીતા છે એને કોઈ સીતા કહી દેતું તો પણ ચાલતું પણ પહેલેથી એકવાર નામ આપી દીધું પછી એ જ પેટર્ન ચાલે એમ શરૂઆતમાં આપણે કાચ અને રેશમના કપડાથી અનુભવેલું એટલે એ વખતે નક્કી કરી દીધું કે ભાઈ કાચને જે મળે છે વિદ્યુતભારે એ ધન છે અને રેશમનો ઋણ છે માટે હવે એના કાચથી વિરુદ્ધ પ્રકારનું હશે એ બધા ઋણ હશે અને કાચ જેવો હશે એ ધન હશે એટલે પણ રેશમ અને કાચ બંને રેશમ છે ઋણ વિદ્યુત બને છે 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 જ્યારે કાચનો સળિયો એ ધન વિદ્યુત પછી કે રેશમના કપડા પર ઋણ વિદ્યુત ભાર અને કાચના સળિયા પર ધન વિદ્યુત ભાર એકઠો થાય છે એટલે કે એકબીજા પર પણ હંમેશા ઘર્ષણ થાય તો એકબીજા ઉપર કેવા છે વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભાર થતા હોય છે પછી આપણે અવાહક સુવાહકની વાત કરી તો એના જે ક્વેશ્ચનો છે એના આન્સર તમે જાતે આપી શકો એવા છો એટલે મેં અહીં લખ્યા નથી તમારે જાતે બુકમાંથી અથવા મેથિયરી થિયરી લખાઈ છે એમાં શોધવાના તો શું છે એકવાર ડિસ્કસ ખાલી કરીએ તો અહીં લખ્યું છે કે સુવાહકો અને અવાહકો કોને કહેવાય તો સુવાહકો એટલે જેમાં વિદ્યુત ભારોનું વહન સહેલાઈથી થતું હોય અને સુવાહકો અને જેમાં વિદ્યુત ભારનું વહન સહેલાથી થતું ના હોય એ પદાર્થને અવાહક કહેવાય છે મુક્ત ઇલેક્ટ્રોન સુવાહક કે અવાહકમાં વધારે હોય છે તો મુક્ત ઇલેક્ટ્રોન શેમાં વધારે હોય છે મેં કાલે કીધેલું સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન વધારે હોય છે માટે સહેલાઈથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે એટલે જ એને સુવાહક કહેવાય તો સુવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોન વધારે હોય છે પછી આ તો તમે લખી શકો અવાહકના ઉદાહરણ આપો તો અવાહકના ઉદાહરણો ખબર છે લાકડું પ્લાસ્ટિક કાચ એ બધા અવાહકો છે વાહકના ઉદાહરણ જેટલા પણ ધાતુ છે એલ્યુમિનિયમ કોપર સોનું એ બધા છે એ શું છે વાહક પદાર્થ છે ધાતુ આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ધાતુના સળિયાને હાથમાં પકડીને પકડીને સાથી વિદ્યુત ભારિત કરી શકાતો નથી હવે જો અત્યાર સુધીના આપણે જે પણ ચર્ચા કરીએ એમાં શું કીધું કે ભાઈ પ્લાસ્ટિકનો પ્લાસ્ટિકનો કાચ પ્લાસ્ટિક કાચનો સળિયાને ઘસો પ્લાસ્ટિકના સળિયાને ઘસો અથવા તો એ ચાર્જ થશે તો અહીં રેશમ છે પછી આ કાચનો સળિયો પ્લાસ્ટિકનો સળિયો એ બધા અવાહક છે તો આપણે અવાહકને ચાર્જ કરી શક્યા તો આપણે ધાતુ વાળો જો ધાતુ નો સળિયો હું ગમે તેટલું ઘસ ઘસ કરીશ અને પછી નજીક અડાઈશ તો ઘર્ષણ કરશે નહીં તો એવું કેમ થાય છે તો એનું થવાનું કારણ શું છે ભાઈ આ ધાતુ સપોઝ આ ધાતુ સળિયો છે તો આ ધાતુનો સળિયો સુવાહક છે આ મારું જે શરીર છે એ પણ સુવાહક છે અને હું ધરતી સાથે કોન્ટેકમાં હોઈશ તો પૃથ્વી સુવાહક છે હવે શું કરે સુવાહક પદાર્થ એ વિદ્યુત ભારોનું વહન કરે છે ઇન ધ સેન્સ આ અહીં જો હું આને ઘર્ષણ કરીને અહીં જો ધન વિદ્યુત ભાર આવી જાય તે ધન વિદ્યુત ભાર મારી બોડીમાં થઈ અને પૃથ્વીમાં ઉતરી જશે એટલે આ આને આના પર કોઈ વિદ્યુત ભાર રહેશે નહીં અવાહક પદાર્થ છે ને એ વિદ્યુત ભારિત તો થઈ શકે પણ એ વિદ્યુત ભારનું વહન કરતો નથી માટે હું અહીં ઘસીશ તો અહીંથી મારો વિદ્યુત ભાર મારી બોડીમાં આવીને પૃથ્વીમાં જવાનો નથી માટે અહીં આપણે આ બધી વસ્તુનો અનુભવ કરીએ છીએ અને માટે જો મારે એવું કરવું બી હોય તો આ ધાતુનો સળિયો છે એને એક અવાહક અહીં આવરણ રાખવું પડે ને અવાહક આવરણ પકડી અને પછી ચાર્જ કરવો પડે પણ જો કનેક્ટ હશે તો બધા જ વિદ્યુત ભાર ઉતરી જશે ઓકે પછી છે અર્થિંગ કોને કહેવાય એવું છે તો અર્થિંગ આપણે જોઈ ગયા હતા કોને કહેતા હતા કે આપણે મેઇન વાયર છે લાઈટનો મેઇન વાયર છે એને પૃથ્વી પર એક લા મોટી તાંબાની પ્લેટને પૃથ્વી ખાડું કરીને પૃથ્વીમાં ઉતારવામાં આવે છે આ જે વાયર છે એને આપણે અર્થિંગ કહીએ છીએ મકાનમાં અર્થિંગનું મહત્ત્વ શું છે અહીં જોઈ લો અહીંથી તમને મળી જશે આનો સ્ક્રીનશોટ હું પાડીશ તો શું એનું મહત્ત્વ છે ભાઈ તો આપણે જેટલા પણ હેવી મટીરિયલ છે એમાં કોઈ શોર્ટ સર્કિટ કે વધારાનું કરંટ આવી જાય તો એ પૃથ્વી પર ઉતરી જાય અને આપણને નુકસાન ના થાય એને લખેલું છે જુઓ કે વિદ્યુત ઇસ્ત્રી રેફ્રિજરેટર ટીવી જેવા વિદ્યુત ઉપકરણોની ધાતુની બોડીને અર્થિંગ તાર સાથે જોડવામાં આવે છે કે જેથી કોઈ કારણસર જીવંત તાર ધાતુની બોડીને સ્પર્શે ત્યારે ઉપકરણને કે માનવને નુકસાન પહોંચાડ્યા સિવાય વિદ્યુત બાર જમીન પર વહી જાય છે ઓકે તો આ તમારા શોર્ટ ક્વેશ્ચનો છે હું છે ને જે ક્વેશ્ચન છે એનો ફોટો અને એની સાથે સાથે આન્સરનો પણ ફોટો પાડીને મોકલીશ તમારે જેમ કે આ ક્વેશ્ચનના આન્સર મેં લખ્યા નથી કેમ કે ઇઝી છે તો તમે જાતે શોધીને લખશો એટલે આ લખ્યા નથી પણ એ જાતે લખવાના ઇવન આ ક્વેશ્ચનો પણ મેં તમને ડિસ્કસ કર્યા છે એટલે તમારે જોઈને નહીં પણ મોડે લખવાના જે તમને ના ફાવે એ જ અંદરથી જોવાના હવે છે ને હું ટ્રાય એવું વિચારતી હતી કે હું તમને બીજો આના પછીનો ટૉપિક ભણાવું પણ આ જ બહુ જ મોટો મીન્સ કે આ પણ વીસ મિનિટનો વિડીયો થઈ ગયો અને પેલો લાંબો ટોપિક છે તો પચાસ મિનિટ કે સાહીઠ મિનિટનો વિડીયો થાય તો એમાં પછી લિંક બહુ જ એમ કોન્સન્ટ્રેશન ઓછું થઈ જાય તો અત્યાર પૂરતું આપણે આ ક્વેશ્ચન રાખીએ કાલે નવો ટોપિક ચલાવીશું ને એ હવેથી ઇવન ચેપ્ટર ચાલુ થાય છે એવું આપણે કહી શકીએ તો આટલું ખાલી શોર્ટ ક્વેશ્ચન તમને યાદ હોવા જોઈએ આ ક્વેશ આ સુધીનું અને જે લોકો પીડીએફ મોકલે છે બહુ બધા છોકરાઓ લખીને તો એમણે છે ને એકવાર મને રોલ નામ અને રોલ નંબર લખી રાખવાના એટલે કે હું નોટ રાખું છું કે કોણ કેટલું હોમવર્ક કરે છે અને મહેરબાની કરીને આ જે તમારો જે પણ ટાઈમ મળે છે એને બહુ જ સિન્સિયરલી લેવાની જરૂર છે કેમ કે એવું છે નહીં કે ભાઈ બહુ બધા લોકો મહેનત કરે છે એમની રીતે અને એવું નહીં કે લોકડાઉન છે તો પછી કરી લઈશું બહુ જ ટાઈમ જતો રહેશે ને ખબર નહીં પડે તો બેટર છે શરૂઆત છે તો એક બે દિવસનું કદાચ રહી ગયું હોય તો એને રિવાઇઝ કરવું સહેલું પડે પછી ધીમે ધીમે બર્ડન વધતું જાય આજે નહીં કાલે નહીં એવું કરતા જઈએ તો એને તમને ઉત્સાહ પણ આવશે જો રોજનું કામ રોજ તો તો તમારે શું કરવાનું આના ફોટો પાડી પીડીએફ તમે મોકલો તો તમારો રોલ નંબર લખી દેવાનો એટલે મને ખ્યાલ આવે કે કયા દિવસે કોણે એનું કામ કરેલું છે અને જે નો નોંધ છે એ તમને સ્કૂલમાં આપવામાં આવશે કે તમે કેટલું કામ કરેલું છે